નેશનલ મેડિકલ કાઉન્સિલના વિરોધમાં રાજ્યમાં 25,000થી વધુ તબીબો બ્લેક ડે બનાવશે. કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને વિખેરીને તેના સ્થાને નેશનલ મેડિકલ કાઉન્સિલ અમલી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મામલે આજે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે ત્યારે આજના દિવસને અમદાવાદના 8,000 તબીબો સહિત રાજ્યના 25,000થી વધુ તબીબો બ્લેક ડે તરીકે મનાવશે. સાથે જ મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા 10,000થી વધુ વિદ્યાર્થીઓ પણ આ પ્રદર્શનમાં જોડાવાના છે. બ્લેક ડે અંતર્ગત તબીબો સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કામકાજથી અળગા રહેશે, જો કે ઇમરજન્સી સેવાઓ અને ક્રિટિકલ સિચ્યુએશનમાં તેઓ કાર્યરત રહેશે. તો રાજ્યના 25,000 તબીબો આજે બ્લેક ડે મનાવવા જઈ રહ્યા છે. સમગ્ર મામલો આપને જણાવીએ તો નેશનલ મેડિકલ કાઉન્સિલના વિરોધમાં તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો વિરોધ છે નેશનલ મેડિકલ કાઉન્સિલને લઈને. તેઓ ખાસ કેન્દ્ર સરકાર જ્યારે સંસદમાં આજે બિલ રજૂ કરશે તેની સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને પોતાનો બ્લેક ડે તરીકે આ વિરોધ છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને વિખેરવા માટે આયોજન છે. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ પ્રકારે બ્લેક ડે મનાવવામાં આવશે અને તેનો વિરોધ કરાશે. તમામ તબીબો કામકાજથી અળગા રહેશે, માત્ર ઇમરજન્સી સેવાઓ અને ક્રિટિકલ સર્વિસીસ ચાલુ રહેશે. અમદાવાદના 8,000 તબીબો આ પ્રદર્શનમાં જોડાવા જઈ રહ્યા છે અને સાથોસાથ 10,000 મેડિકલ વિદ્યાર્થીઓ પણ આ પ્રદર્શનમાં જોડાશે.